અને પાંચમું છે હાઉ ટુ બિહેવ વિથ યોર પેરેન્ટ્સ, તમારા મા બાપ સાથે તમારે કેવું બિહેવિયર. એના માટે મારી પાસે 3.5 કલાક છે. આથી 2.5 વર્ષ પહેલા અમે આવ્યા હતા. કલ્પેશભાઈએ ખૂબ મહેનત કરી અને આ જ હોલમાં 500ની સભા વચ્ચે, યાદ છે, ઉન્નતિ સ્નાત્ર મંડપની પ્રતિષ્ઠા હતી ત્યારે મા બાપને ભૂલશો નહીં પ્રવચન કર્યું. અમદાવાદમાં 6 વર્ષની અંદર હું 116નું સ્કોર લઈને આવ્યો હતો. છેલ્લું મેં કરિકુલમાં તમારી ઓળી હતી ત્યારે આ પ્રવચન કર્યું. 116 પ્રવચન થયા. આજે 146 પર પહોંચ્યો. 6 વર્ષમાં કેટલા કર્યા? 30. એટલે દર વર્ષે એવરેજ કેટલા થયા? 5 પ્રવચન. મારા ખ્યાલથી અમદાવાદના મોટા ભાગના એરિયામાં મેં પ્રવચન કર્યું. હજી બાકી છે તો હું એ રહેવાનો જ છું અને હું બાકીના પૂરા કરીને જઈશ. તો એના પર અત્યારે વિવરણ નથી કરતો. એટલું જ કહું છું, મા બાપ પ્રત્યે સમર્પણ છું. તન મન ધન તુમ્હારે ચરણો મેં. સ્ટાફ માટે સંપત્તિ આપો, ચાઇલ્ડને સમય આપો, પત્નીને સ્નેહ આપો, ભાઈ બહેન સાથે સમાધાનની વૃત્તિ રાખો અને મા બાપ પાસે સમર્પિત થઈ જાઓ. કોઈ હિસાબ નહીં, કોઈ ગણતરી નહીં જોઈએ. અમે તમને આટલા સાચવ્યા, જાઓ હવે તમે મોટા ના કરે, શરમ આવે જ. એક મા બાપ 3 દીકરાને જન્મ આપ્યા પછી ત્યારે 3 દીકરા માટે એને વારા રાખ્યા કે ભાઈ 8 થી 4 મોટાને સાચવીશ, 4 થી સવારે 8 બીજાને સાચવીશ અને ત્રીજાને 12 થી 8 સાચવીશ. કોઈ મા બાપે 3 દીકરાને 1 દિવસમાં વારા નતા રાખ્યા. એક જ મા બાપ 3 ને 21 સાથે હેન્ડલ કરતા હતા કે નતા કરતા. અને એક સંતાન, 2 ભાઈ હોય વારા, 6 મહિના તારે ત્યાં, 6 મહિના મારે ત્યાં. પિતાની ચૂપડી મધ્યે પુત્ર 5 વસી શકે, પુત્રના 5 બંગલામાં 1 બાપ રહી શકે. મા બાપ ને જાણે ફૂટબોલ સમજાશે. અહીંથી કિક મારો તો ત્યાં જાય, ત્યાંથી કિક મારો ત્યાં જાય. આ બરાબર નથી. મારા સાહેબ એમનો સ્વભાવ બરાબર નથી. મારી વાઈફ ને આખો ટોક ટોક કરે, યસ. આ ઉંમરે એમનો સ્વભાવ એ નહીં બદલાવી શકે. તારી વાઈફ તો હજી હમણાં જ આવી છે ને, કહી દે તું તારો સ્વભાવ બદલી ના. એ એક્ઝામ્પલ આપીને પ્રવચન પૂરું કરું છું. તમને બહેનોને ખાસ પૂછું છું, જેને પણ સ્પેક્સ આવ્યા હોય તો એમને પૂછો, તમને ચશ્મા પેલા આવ્યા કે આંખ પેલા આવી? ભાઈ જન્મ્યા ત્યારે પેલા ચશ્મા આવ્યા કે પેલા આંખ આવી હતી? આંખ પેલા આવે, ચશ્મા એ તો આખી દુનિયાને ખબર છે અને બચ્ચાને ખબર છે કે આંખ પેલા આવે ચશ્મા પછી આવે. ઓકે, હવે હું તમને પૂછું છું કે આંખના નંબર બદલાઈ ગયા? આંખના નંબર બદલાઈ ગયા. ડોક્ટરને તમે બતાવવા ગયા, નંબર બદલાયા. હવે નંબર બદલાયા તો આંખના નંબર બદલવાના કે ચશ્માનો નંબર બદલવાના? ફરી નહીં જોતા પાછળથી. પાંજરામાં પૂરું છું, રજત શર્માની જેમ આખી અદાલત ચાલે છે અત્યારે. પાછળથી ફરી નહીં જોતા, ચશ્માનો નંબર બદલો કે આંખની સર્જરી કરાવી? મારી ફ્રેન્ડ તો 2.5 લાખની છે, રોમન જેરામીની છે, આ રોમના ગ્લાસ છે, જાપાનની ફ્રેમ છે, એવા પાછા અમેરિકન ડાયમંડ છે. નહીં નહીં નહીં, એવું હોય તો તમે મારી સર્જરી કરી નાખો, આંખના જે ગ્લાસ છે એ મુજબના નંબર કરો. આવું કહો છો? હવે મને જવાબ આપો, સાસુ અને વહુ, આંખ અને ચશ્મા, સાસુ કઈ જગ્યાએ? તમે બોલો, એ નહીં બોલે. આંખ અને વહુ ચશ્મા, બરાબર. પેલા સાસુ આવી કે વહુ આવી? સાસુ. હવે નંબર જયારે ચેન્જ થાય તો ચશ્માને બદલવાના હોય કે એના ગ્લાસને સરખા કરવાના હોય કે આંખને સરખી કરવાની હોય? જવાબ તમારા પર. એટલે ઘરની અંદર સાસુ અને વહુ વચ્ચે તૂતું મેમે થાય ત્યારે સ્વભાવ કોને સુધારવાનો, સાસુ એ કે વહુ એ? ઘરે જઈને કેજો, મને શરે કહો છો જોરથી, એને કેજો ઘરે જઈને, બા 50 વર્ષ જૂનો સ્વભાવ છે, તું ગઈકાલે આવી છો, સ્વભાવ તારે બદલવાનો છે.
समर्पण भाव लावो, एक शुभेच्छा विद्रात परमात्मा ने हमें इच्छा है।